આંકલાવ વિધાનસભાના જનવિકલ્પ પાર્ટીના ઉમેદવાર ગજેન્દ્રસિંહ રાજે વિશાળ રેલી યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું। વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેક ક્યારેક ત્રીજા મોરચાના ઉમેદવારની ઉમેદવારી પરિણામ બદલી નાખતી હોય છે, જો કે ગુજરાતમાં ક્યારેય ભાજપ કોંગ્રેસને છોડી ત્રીજો મોરચો સફળ થયો નથી। ત્યારે કોંગ્રેસના ગઢ ગણાતી આંકલાવ વિધાનસભા બેઠક માટે આ વખતે જનવિકલ્પ પાર્ટીમાંથી ગજેન્દ્રસિંહ રાજે ઉમેદવારી નોંધાવી છે। ગજેન્દ્રસિંહ રાજે પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતા વિશાળ રેલી યોજી હતી અને પોતાની શક્તિ બતાવી હતી। લોકોએ ઠેર ઠેર ગજેન્દ્રસિંહનું સ્વાગત પણ કર્યું હતું અને જીતની શુભેચ્છાઓ પણ આપી હતી। અમારા શંકરસિંહ બાપુ શ્રીના આદેશ મુજબ અમે કોઈ પણ પક્ષની, કોંગ્રેસ ભાજપ તમામ પક્ષોની ટીકા ટીખણી કર્યા સિવાય અમે લોકોના રોજગાર, રોટી, રહેઠાણ માટેના પ્રશ્નો, લોકોને, વિકલાંગોને, લોકોને મકાન નથી તેમને મકાન માટે અમે એની સેવા માટે આ લઈને જઈ રહ્યા છે અને અમે 100% જીતવાના છે। અલી સૈયદ, CN24 ન્યૂઝ, આણંદ।